રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસના નેતાઓના ધાણા પેટલામાં હજારો કરોડના મગફળીના છાવરવા રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં બારદાનોને આગ લગાડવાનું જબરું કરસ્થાન થયું હોય તેની ઊંડી તપાસની માંગ સાથે વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના આગેવાનોએ રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડના દરવાજા પાસે પ્રતિક ધારણા કરી રહ્યા છે. પેડલા મગફળી કૌભાંડ બહાર આવ્યા બાદ હવે વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ 14 માર્ચે રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં આ મગફળી કૌભાંડને છાવરવા બારદાનો સળગાવવાનું કારસ્થાન કરી અને અંદાજે 70 કરોડનું નુકસાન બતાવી જબ્બર કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો સાથે જૂના માર્કેટ યાર્ડના દરવાજા પાસે ધારણા કરી અને સરકાર પાસે આ બારદાન સળગાવવાના કૌભાંડની તપાસ કરાવવાની ઉગ્ર માંગ કોંગી આગેવાને ઉઠાવી હતી. પેડલા ગોંડલ સાપર બાદ આજે 4થા દિવસે ધાનાણી રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ધરણા કરી રહ્યા છે. 6 માસ પહેલા યાર્ડમાં 17 કરોડથી વધુ કિંમતના મગફળી ખાલી બારદાન સળગી ઉઠ્યા હતા. ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મગફળી કૌભાંડમાં ભ્રષ્ટાચારીઓના મૂળિયા સીએમ સુધી પથરાયેલા છે. ધાનાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી ચીમન સાપરિયાની મંડળી સહિત તમામ ગોડાઉન અને મંડળીમાં તટસ્થ રીતે તપાસ થવી જોઈએ. આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને ખેડૂતો સુધી અને ગામડે ગામડે લઈ જવાશે. આજે ધારણાનો 4થો દિવસ છે, છતાં સરકાર કેમ સિટિંગ જજ દ્વારા તપાસ થશે તેવું જાહેર નથી કરતી. આ કાંડમાં સરકારની સંડોવણીના આક્ષેપો પણ કર્યા છે. છેલ્લા 10 મહિનાથી 4000 કરોડના મગફળી કાંડમાં પડદો પાડવા માટે સરકાર સરકારી મશીનરીઓનો ગેરઉપયોગ કરી પોલીસને પપેટ બનાવી અને આ કૌભાંડ ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી હતી, ભ્રષ્ટાચારીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી હતી. ખેડૂત આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ અને વિપક્ષે વારંવાર લેખિત અને મૌખિક સવાલો છેડવા છતાં સરકાર સત્યને છુપાવવા માટે નિષ્પક્ષ જાંચની માગણીથી પીછેહટ કરી રહી હતી, ત્યારે ના છૂટકે વિપક્ષે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓ તરીકે આ જવાબદારીને સ્વીકારી અને પેઢલાથી 4000 કરોડોના મગફળી કાંડમાં ક્યાં મગરમચ્છો સંડોવાયેલા છે, કોણે કૌભાંડ આચર્યું છે, કેટલા કરોડ રૂપિયાનો ખાયકી કરી છે અને આ 4000 કરોડોના મગફળી કાંડમાં મલાઈ કોણ તારવી ગયું એ ઉજાગર કરવા માટે આંદોલનની શરૂઆત કરી હતી. અને વિરોધ પક્ષે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર એ પેઢલા ગોડાઉનની સામે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી ત્યારે સરકારે ના છૂટકે એક રાતમાં એક ખરીદ સંસ્થાના 22 જેટલા લોકોને ગુનેગાર બનાવી અને જેલની પાછળ ધકેલી દીધા, ત્યારે ગુજરાતીઓના મનમાં સવાલ થાય છે કે આ ભ્રષ્ટાચાર ઉપર પડદો પાડવા સરકારની મીઠી નજર નીચે સુરક્ષાનો અભાવ, સીસીટીવીનો અભાવ ઊભો કરી અને 5-5 જેટલા ગોડાઉનો સળગાવવામાં આવ્યા. ગોંડલ, સાપર, રાજકોટ, હાપા, ગાંધીધામના ગોડાઉનમાં કરોડો રૂપિયાનો સરકારી માલ એ કોના ઈશારે કોણે સળગાવ્યો એનું સત્ય હજુ સુધી કેમ ઉજાગર નથી. ગોંડલમાં મગફળીનું ગોડાઉન સળગ્યા પછી રાજકોટમાં ગુજકોટના મગફળીના ખાલી બરદાન હતા તે પણ સળગ્યા હતા, જેની કિંમત 17 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. અચાનક જ આગની લપેટમાં આટલા કોથળા કઈ રીતે આવ્યા તે એક તપાસનો વિષય બન્યો હતો. જો કે નાટકીય તપાસ પણ થઈ હતી, એક વ્યક્તિ સીસીટીવીમાં દેખાયો હતો.